મશીન વાપર્યા વગર બરફ ગોળો બનાવશું મિક્સરમાં. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. બરફ ગોળો બનાવવા માટે મેં બે જાતના સિરપ લીધા છે. એક છે રોઝ સિરપ અને બીજું છે મેંગો સિરપ. સાથે થોડી મલાઈ લીધી છે, થોડા ડ્રાયફ્રૂટ લીધા છે, જેલી લીધી છે અને વરમીસીલી લીધી છે. તો ચલો આપણે બરફ ગોળો બનાવવાની શરૂઆત કરીએ. બરફ ગોળો બનાવવા માટે એક મિક્સર જાર લીધું છે અને એમાં એડ કર્યા છે બરફના ટુકડા. હવે જ્યારે તમે બરફ ગોળો મિક્સરમાં બનાવતા હોય ત્યારે તમારે મિક્સરને એકી સાથે નથી ચલાવવાનું, ધીરે ધીરે ચલાવવાનું છે, નહીંતર બરફનું પાણી થઈ જશે. હવે મિક્સરનું ઢાંકણું બંધ કરી દીધું છે અને બરફને ચન કરી લીધો છે. બરફ સરસ રીતે ક્રશ થઈને રેડી થઈ ગયો છે. હવે બરફના છીણને આપણે એક કટોરીમાં કાઢી લઈશું અને કટોરીમાં એને સારી રીતે પ્રેસ કરી લઈશું જેથી કરી એકદમ એનો શેપ આવી જાય. હવે બરફની કટોરીને આપણે બીજી કટોરીમાં અનમોલ્ડ કરી દઈશું. હવે બરફ ગોળા ઉપર રોઝનું સિરપ પોર કરીશ. તમે કોઈ પણ સિરપનો યુઝ કરી શકો છો, તમારી ચોઈસ પ્રમાણે તમારે સિરપ લેવાના છે. હવે હું એડ કરીશ મેંગોનું સિરપ. આવી રીતે તમારે સ્ટેપ વાઇઝ સિરપ એડ કરતું જવાનું છે. અત્યારે મેં રોઝ અને મેંગોનું સિરપ લીધું છે. તમને જો કાલા ખટ્ટા અને મેંગો સિરપ પસંદ હોય તો એ પણ લઈ શકો છો. હવે એડ કરીશ ક્રીમ. ક્રીમ તમને પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે ઉપર એડ કરીશ દ્રાક્ષ અને પછી એડ કરીશ કાજુના ટુકડા. ડ્રાયફ્રૂટનો ટેસ્ટ બરફ ગોળામાં સરસ લાગે છે. સાથે એડ કરીશ ચોકલેટ વર્મીસીલી. અત્યારે મેં બે પ્રકારની વર્મીસીલી લીધી છે, એક કલરફુલ અને એક ચોકલેટ. ગરમીમાં ઠંડક અને તાજગી આપે એવો મશીન વગરનો બરફ ગોળો બનીને રેડી થઈ ગયો છે. મેં એને સર્વ કરી દીધો છે. મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. હવે મળીશ નવી રેસીપીની સાથે. બાય બાય.